ધારીના બજરંગ ગ્રુપ અને અન્ય સમાજ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલું હતું. આ તકે 51 બોટલ બ્લડ એકત્રિત કરવામાં આવેલું હતું. ધારી બજરંગ ગ્રુપ અને અન્ય સમાજ દ્વારા યોજાયો બ્લડ ડોનેશન કેમ્પ. ધારી તાલુકાના સેવાકીય સંસ્થા બજરંગ ગ્રુપ અને અન્ય સમાજના સહયોગથી અમરેલી સિવિલ હોસ્પિટલના લાભાર્થે કેમ્પનું આયોજન કરવામાં આવેલું હતું, જેમાં 51 બોટલ રક્ત એકત્રિત કરવામાં આવેલું હતું. આ કેમ્પમાં બજરંગ ગ્રુપની સાથે પ્રજાપતિ સમાજના મહેન્દ્રભાઈ ગોંડલિયા, વિનોદ સરવૈયા, ગિરનારી એજ્યુકેશન ટ્રસ્ટના હરેશભાઈ રાણાવાડિયા, મહેશભાઈ બજાણિયા, રમેશભાઈ ડુંગરિયા, બ્રહ્મ સમાજના ધર્મેન્દ્રભાઈ લહેરુ, મહેશભાઈ રાવળ, પાટીદાર સમાજના વિનોદ ચોડવડિયા, દુર્ગેશ ઢોલરિયા, દિનેશભાઈ લુણાગરિયા, સોની સમાજના શરદભાઈ ધકાણ, મહેશભાઈ ધકાણ, સિંધી સમાજના પિન્ટુભાઈ વાઘવાની, રમેશભાઈ સોઢા, વિનુભાઈ કારિયા, ભરવાડ સમાજના કાનાભાઈ રાઠોડ, વાંઝા સમાજના જયેશભાઈ નાંટા હાજર રહેલા હતા. બજરંગ ગ્રુપના પરેશ પટણી, ભરત મકવાણા, મયુરભાઈ જોશી, ગોપાલભાઈ પરમાર દ્વારા જહેમત ઉઠાવવામાં આવેલી હતી. ધારી અને આજુબાજુના વિસ્તારમાં જ્યારે પણ રક્તની જરૂરિયાત પડે ત્યારે બજરંગ ગ્રુપનો સંપર્ક કરવા બજરંગ ગ્રુપની યાદીમાં જણાવવામાં આવેલ છે. ધારી બજરંગ ગ્રુપને શ્રીમતી શાંતાબા જનરલ મેડિકલ કોલેજ ને હોસ્પિટલ દ્વારા ધારી સિવિલ હોસ્પિટલમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલ. આ કેમ્પમાં ધારી તાલુકાના તમામ સમાજના આગેવાનો અને સમાજનો અને બજરંગ ગ્રુપનો સહયોગ મળેલ. આ કેમ્પમાં 70 જેટલી બ્લડ બોટલનો એકઠી કરવામાં આવેલ છે. આ બ્લડ ધારી તાલુકાના તમામ જરૂરિયાતમંદોને વિનામૂલ્યે આપવામાં આવશે. કોઈ પણને બ્લડની જરૂર હોય તો ધારી બજરંગ ગ્રુપનો સંપર્ક કરવો.